હાલો નીટ અને JEE એમાં યુનિટ 18 ત્રીજી મેથડ છે ન્યુક્લિયર પ્રક્રિયા. એમાં ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયર સલયન પ્રક્રિયા કે જે સૂર્યની આસપાસ થાય છે. હવે સલયન પ્રક્રિયા આધારિત 36મા ક્રમનો MCQ, એમાં રકમની અંદર એક સમીકરણ આપ્યું છે 1H2 અને ડ્યુટેરોન, પાછું 1H2 બીજો ડ્યુટેરોન, એનું સલયન. સલયન એટલે ભેગા થઈ અને એમાંથી હિલિયમનું ન્યુક્લિયસ બનાવે 2HE4 પ્લસ એમાંથી એક ન્યુટ્રોન છૂટો પડે અને પ્લસ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે. આવી એક સલયન પ્રક્રિયા એમાં આપી દીધી. સલયન એટલે બે હલકા ન્યુક્લિયસ જોડાય અને ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે ને એવી પ્રક્રિયાને સલયન પ્રક્રિયા કહેવાય. એટલે બે હલકા ન્યુક્લિયસ ડ્યુટેરોન છે એ ભેગા થઈને ભારે ન્યુક્લિયસ ટૂંકમાં હિલિયમ બનાવ્યું ત્યારે 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડી. આવી એક પ્રક્રિયા આપી તો 1 કિલોગ્રામ ડ્યુટેરિયમ 1H2ના સલયનથી કેટલા ડ્યુટેરિયમ આપ્યું છે, આવા કેટલા આપ્યા છે? 1 કિલોગ્રામ 1H2 ડ્યુટેરિયમ છે તમારી પાસે, 1H2 1 કિલોગ્રામ તમારી પાસે છે. એના સલયનથી 100 વોટનો બલ્બ પાવર આપ્યો છે. કેટલા સમય સુધી અજવાળી શકાય? સમય માંગો બરાબર, કેટલા સમય સુધી અજવાળી શકાય? એટલે કહેવા શું માગે કે આ બે હાઇડ્રોજનનું, સોરી, આ બે ડ્યુટેરિયમનું સલયન થયું તો એમાં આટલી ઉર્જા મળી. તો આવા તો તમારી અગર કેટલા છે ડ્યુટેરિયમ? 1 કિલોગ્રામ છે, એનું સલયન થાય એટલે કંઈક ઉર્જા તો મળશે કે નહીં? એ ઉર્જાનો ઉપયોગ શેના માટે કરવાનો? બલ્બને ચાલુ કરવા માટે કરવાનો. અને બલ્બ એ કેટલાનો છે? 100 વોટનો બલ્બ છે. એ બલ્બને ચાલુ કરવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરવાનો, તો કેટલા સમય સુધી બલ્બ ચાલુ રહી શકે? તમારે 1 કિલોગ્રામ ડ્યુટેરિયમ, એનું આ રીતના ઉપરની પ્રક્રિયા મુજબ 1 કિલોગ્રામ ડ્યુટેરિયમ છે એનું સલયન કરવાનું. એમાં જે ઉર્જા છૂટી પડે એ ઉર્જાની મદદથી 100 વોટનો લેમ્પ તમારે ચાલુ કરવાનો. તો એ કેટલા સમય સુધી ટૂંકમાં લેમ્પ ચાલુ રહે, કેટલા સમય સુધી લેમ્પ અજવાળી શકાય? તો પાવર આપ્યો છે, પાવરનું જ સૂત્ર મૂકી દેવાય. પાવર બરાબર શું આવશે? ઉર્જાના છેદમાં સમય. તો તમારે પાવર આપ્યો, સમય મેળવવાનો છે, તો ઉર્જા ગોતવી પડે. કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો આવા બેનું સલયન થાય ને તો ઉર્જા આપી. આ બે છે, બે એનું સલયન થાય ને તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? 3.27. તો આવા 1 કિલોગ્રામનું સલયન કરો તો 1 કિલોગ્રામ તો આવા હિસ્સે કેટલા ન્યુક્લિયસ એ ગણવા પડે તમારે, જેમ વિખંડન પ્રક્રિયાના MCQમાં કરતા હતા એમ. અત્યારે આ ડ્યુટેરિયમ બે છે, બે ન્યુક્લિયસ છે, એ બેનું સલયન થાય ને તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે એવું પ્રક્રિયા કહે છે આપણને. તો આવા 1 કિલોગ્રામનું સલયન કરવાનું છે. 1 કિલોગ્રામ એટલે આવી કેટલી સંખ્યા છે મેળવવી પડે? તો કઈ રીતના મેળવશો? એના પરમાણુ ભાર ઉપરથી. કે ડ્યુટેરિયમ બરાબર છે, એનો પરમાણુ ભાર સંખ્યા મેળવવાની છે. આ કેટલો છે? 2 ગ્રામ પ્રતિ મોલ છે. એટલે આનો મતલબ શું થયો કે 2 ગ્રામ તમારી અગર 1H2 હોય તો એ કેટલા પરમાણુ આપશે? 1 મોલ એટલે 6.023 × 10³³ આટલા પરમાણુ અથવા તો આટલા ન્યુક્લિયસ આપે. તો તમારે અગર કેટલું છે? આ 2 ગ્રામ નથી, તમારે કે 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ એટલે 1 × 10³ ગ્રામ 1H2 તમારી પાસે છે. તો કેટલી સંખ્યા થાય પરમાણુની? તો થાય 6.023 × 10³³ અને ગુણ્યા આવશે 1 × 10³ અને છેદમાં 2. હાલો 6 ભાગ્યા 0.23 કરો એટલે 3.011 અને 10 ની કેટલી ઘાત થાય? 26 ઘાત. આટલા પરમાણુ છે.
આવા વન એચ ટુની સંખ્યા આટલી. આનું સંલયન થાય તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો ઉર્જા પહેલાં ગણી લો કે હવે અહીંયા બે વન એચ ટુ નું સંલયન તો કેટલી ઉર્જા છે? 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તમને આપી. તો આવા તો તમારે કે કેટલા છે આમાં એક કિલોગ્રામમાં? તો કે તમારી પાસે છે 3.011×10^26 ઘાત, આટલા વન એચ ટુ છે. તો એનું સંલયન કરો તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? આ ઉર્જા ગોતવાની, તો ઉર્જા આવશે કેટલી? તો કે 3.27×3.011×10^26 અને છેદમાં આવશે પાછું બે. સાદરૂપ કેટલું આવશે? જૂલમાંય ફેરવજો એક મિનિટ, આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યું છે બરાબર. જૂલમાં ફેરવી નાખો કારણ કે પાવર છે અત્યારે આપણી પાસે, એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10^6 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 1.6×10^-19 આલો જૂલમાં ફરી ગયું અને છેદમાં બે, 3.27×3.011×1.6 ભાગ્યા બે કેટલું આવશે? 7.87 અને 10^ આવશે. આ 32 ને 19 જાહે એટલે 10^13. અને જૂલમાં ઉર્જા આવી. હાલો હવે કયું સૂત્ર મૂકી દેવાય પાવરનું? કયું આવશે? પી બરાબર ઈના છેદમાં ટી. હાલો પાવર આપ્યો હોય 100 વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, અને આ જૂલમાં જ 7.87×10^13 અને છેદમાં આવશે સમય ટી. હાલો ટી બરાબર કેટલું આવશે? તો કે 7.87 100 છેદમાં આવશે એટલે 10^11 વધશે 11, પણ શેમાં આવશે જવાબ? સેકન્ડમાં. તમારા શેમાં જવાબ માંગ્યો? શેમાં? વર્ષમાં જવાબ માંગ્યો છે. તો જોવો હિંટ આપી દીધીશ, એક વર્ષ એટલે 3.16×10^7 સેકન્ડ છે ને. એક વર્ષ બરાબર કેટલું આપ્યું છે રકમમાં? 3.16×10^7 સેકન્ડ. તો મારે આ સમય જે મળ્યો એને વર્ષમાં ફેરવવું હોય તો કેટલા વડે એને ભાગી નાખશો? સેકન્ડમાં ફેરવવું હોય તો એ કિંમત આપી એના વડે ગુણવું પડે, અને વર્ષમાં તમારે ફેરવવું તો એ કિંમત આપી એના વડે ભાગવું પડે. કેટલા વડે ભાગશો? 3.16×10^7 વડે ભાગી નાખો. હાલો ભાગાકાર કેટલો થાય? 2.29 પાછળ આંકડા 2.49 0.50 અને 10^7 આવશે તમારી આગળ 4. તો 4 આવે, ઘાત ન લખવી હોય તો પોઈન્ટ અહીં આવી જાય, 24905 અને વર્ષ બરાબર આ તમારો જવાબ આવશે. અને અહીંયા MCQ-36 થી પૂરો